માંડવી ખાતે પશ્ચિમ બંગાળના સંદેશ ખાલીમાં મહિલાઓ પર થતા અત્યાચાર બાબતે જનજાતિ સુરક્ષા મંચ દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર અપાયું. માંડવી ખાતે સુરક્ષા મંચ દ્વારા પશ્ચિમ બંગાળના સંદેશ ખાલીમાં મહિલાઓ પર થતા અત્યાચાર બાબતે માંડવી પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું છે. આવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે પશ્ચિમ બંગાળના મહિલાઓ પર થતા અત્યાચાર બાબતે તમામ બાબતો જણાવવામાં આવી હતી. મુખ્યત્વે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ લોકો જે ભોગ બની રહ્યા છે તે બાબતે જનજાતિ સુરક્ષા મંચ દ્વારા બેનરો સાથે ભાઈઓ અને બહેનો દ્વારા રેલી કાઢી સૂત્રોચ્ચાર કરી માંડવી પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. સુરક્ષા મંચની માંગણી છે કે મહિલા અને તેમના પરિવારના જમીનના અધિકારીઓને પુનઃસ્થાપિત કરી તેમનું ગૌરવ જાળવવા જણાવ્યું છે. ગુનેગારોની આખી ટોળકીની ધરપકડ કરી કડકમાં કડક સજા થાય તેવી માંગણી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં સુરક્ષા મંચના ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં જોડાયા હતા. જનજાતિ સુરક્ષા મંચ સુરત જિલ્લાના ભાઈઓ અને બહેનો, અમે સૌ ભેગા મળીને પશ્ચિમ બંગાળમાં સંદેશ ખાલીની જે ઘટના બની છે એ ઘટનાને અમે સૌ સખત શબ્દોમાં વખોડીએ છીએ. સંદેશ ખાલી પશ્ચિમ બંગાળના બાંગ્લાદેશની સરહદે આવેલા ગામ, જે અનુસૂચિત જાતિ અને જનજાતિની વસ્તી ધરાવતું ગામ છે, ત્યાં TMC સરકારના નેતા શેખ શાહજહાં ત્યાંની બહેનો મા દીકરીઓ પર શારીરિક શોષણ કરવામાં આવી રહ્યું છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી મહિલા હોવા છતાં મહિલાઓને શારીરિક શોષણને નજરઅંદાજ કરીને ત્યાંની બહેનોને મહિલાઓને નજરઅંદાજ કરી ત્યાંની બહેનો અને મહિલાઓને યોગ્ય ન્યાય મળે અને ત્યાંની બહેનોને યોગ્ય સંરક્ષણ મળે એવી અમારી માગણી સાથે અમે આ કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપીને અમારી લાગણી વ્યક્ત કરીએ છીએ. આ જે ઘટના પશ્ચિમ બંગાળમાં બની છે એ સંદેશ ખાલી ટાપુ પર જે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની બહેનો ઉપર અત્યાચાર કરવામાં આવ્યો છે, જે આરોપી શેખ શાહજહાં એમને સખતમાં સખત પગલાં લેવામાં આવે અને અમારા ગુજરાતમાં જે જનજાતિ જિલ્લા 14 જિલ્લા છે તે 14 જિલ્લામાં આવેદનપત્ર આપીને અમે કલેક્ટરશ્રીને રજૂઆત કરીને મહામહિમ શ્રી રાષ્ટ્રપતિ મુર્મુ સુધી અમારી આ લાગણી પહોંચે એવી અમારી લાગણી છે. જીતેન્દ્ર સોલંકીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, માંડવી. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.